નમસ્કાર માન્ય અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, પ્રારંભ શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે નેટ અને જીસેટના સિલેબસમાં યુનિટ 6 જે આખું ઇકોનોમી એન્ડ સોસાયટી જે નવો આખો સિલેબસ ઉમેરાયેલો છે, તો હવેના જે વ્યાખ્યાનો છે એમાં આપણે એના વિશેની વાત કરવાની છે, ઇકોનોમી એન્ડ સોસાયટી. અને સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે બહુ ઇકોનોમિક્સ એટલું બધું ભણેલા હોતા નથી, અને આ આખા યુનિટમાં જે પણ ટોપિક છે બધા જ અર્થશાસ્ત્રને લગતા છે. તો આજનો આપણો જે ટોપિક છે એ ઇકોનોમી એન્ડ સોસાયટીમાં અર્થશાસ્ત્રના જુદા જુદા મોડેલ વિશેનો એક પેટા એકમ છે, તો એના વિશેની આપણે આજે વાત કરવાના છીએ. આજના વક્તા પણ આપણને ખૂબ ટૂંક સમયમાં અને બહુ જ એમણે સારી સમજ અર્થશાસ્ત્રના જુદા જુદા મોડેલ વિશે આપેલી છે, ડૉક્ટર યોગેશ વાંસિયા, કે જેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્યરત છે અને આપણી આ વ્યાખ્યાન શ્રેણીમાં બહુ જ સરળતાથી આપણી સાથે જોડાયા છે. તો આપણે યોગેશભાઈને સાંભળીએ. નમસ્કાર. Myself Yogesh Masia, Assistant Professor, Department of Economics, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત. સૌ પ્રથમ હું સોશિયોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત યુનિવર્સિટીના વડા શ્રી જેસી પટેલ સાહેબનો અને ડૉક્ટર સંગીતા પટેલ મેડમ, કે જેઓ ઓનલાઈન નેટ સ્ટેટ ગાઈડન્સ લેક્ચર સિરીઝના કોઓર્ડિનેટર છે, તેમનો આભાર માનું છું કે જેમણે મને આ લેક્ચર સિરીઝમાં આમંત્રણ આપ્યું છે. આજે મિત્રો આપણે જે ચર્ચા કરવાના છે એ બેઝિકલી મોડલ ઓફ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટના સંદર્ભમાં છે. ખાસ કરીને તમારે જે નેટ અને સ્લેટની અંદર જે જુદા જુદા યુનિટ આવે છે એમાં અર્થશાસ્ત્ર સંદર્ભે એક યુનિટ છે, અને એમાં એક મુદ્દો જે ખરો આર્થિક વિકાસના મોડલનો આખો મુદ્દો છે, તો જેની આપણે આજે જે ખરાએ ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેને અંગ્રેજીમાં આપણે મોડલ ઓફ ઇકોનોમિક્સ ઇકોનોમિક ડેવલપમેન્ટ કહી શકીશું, અને ગુજરાતીમાં આર્થિક વિકાસના મોડલ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, હવે આજે આર્થિક વિકાસની જે મૂળભૂત વાત જે ખરી, એ આર્થિક વિકાસ એ વિશ્વની જે કંઈ પણ મહત્વની ઘટના છે અથવા તો મહત્વની જે કંઈ પણ સમસ્યાઓ છે એમાંની એક છે. એ વિકસિત રાષ્ટ્ર હોય, વિકાસશીલ રાષ્ટ્ર હોય કે અલ્પ વિકસિત રાષ્ટ્ર હોય, અત્યારે વિકાસનો મુદ્દો દરેક રાષ્ટ્રને જે ખરા એટલો જ સ્પર્શતો જોવા મળે છે આપણને. ખાસ કરીને સેકન્ડ વર્લ્ડ વોર થયું અને બીજા વિશ્વયુદ્ધ પછી શું થયું કે જે ખાસ કરીને આર્થિક રીતે પાયમાલ થયેલા રાષ્ટ્રો ખરા ત્યાં વિકાસનો આખો મુદ્દો એ વધારે ચર્ચાસ્પદ બન્યો. તમે જુઓ કે એડમ સ્મિથ થી લઈ લો, તમે ક્લાસિકલ ઇકોનોમિક્સ થી લઈને ન્યુ ક્લાસિકલ સુધી, કેન્શિયન સુધી તમે લઈ લો, ઇવન કાર્લ માર્ક્સ ને તમે લઈ લો, તો એ બધાએ જ ખાસ કરીને આર્થિક વિકાસના સંદર્ભમાં પોતાના વિચારો રજૂ કર્યા છે. બધાના દરેક અર્થશાસ્ત્રી દરેક તત્વચિંતકોએ શું કર્યું છે કે અલગ અલગ બાબતોને, અલગ અલગ મુદ્દાઓને, અલગ અલગ પેરામીટરને ધ્યાનમાં રાખીને વિકાસને સમજાવવા માટેના પ્રયત્નો કર્યા છે, જુદા જુદા ચલ વચ્ચેના સંબંધો જે ખરા પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કર્યા છે. તો સૌથી પહેલા તો આર્થિક વિકાસ શું છે એ આપણે સમજી લઈએ. વોટ ઇઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ? કેમ કે સામાન્ય રીતે આપણે આર્થિક વિકાસ અને વૃદ્ધિ બંનેને પર્યાય શબ્દ તરીકે સમજીએ છીએ. બે વચ્ચેનો શું બેઝિક તફાવત છે એની વાત આપણે પછી કરીએ, પણ આર્થિક વિકાસની જો વાત કરીએ તો આર્થિક વિકાસની વ્યાખ્યા જે ખરા એ કાળક્રમે બદલાતી રહી છે. અને તમે જુઓ કે અત્યારે 20મી 21મી સદીની અંદર તો આખું આર્થિક વિકાસનું તમને આખું નવું સ્વરૂપ જોવા મળશે. પહેલા એવું હતું કે પહેલા માથાદીઠ આવકને, રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લઈને આર્થિક વિકાસ માપવાની વાત થતી, હવે એમાં માનવ વિકાસની વાત થાય છે. આર્થિકની સાથે બિન આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ તરફનું પ્રયાણ આપણને નવી આર્થિક વિકાસની વ્યાખ્યાની અંદર જોવા મળે છે. અને આર્થિક વિકાસના સંદર્ભમાં જોઈએ તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પોતાની અલગ અલગ જે ઘણા વ્યાખ્યાઓ આપી છે. ઘણા એવું કહે છે કે આર્થિક વિકાસને ઓળખવું જેટલું સહેલું છે એટલી એની વ્યાખ્યા આપવી અઘરી છે, છતાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એને વ્યાખ્યાયિત કર્યો છે. એમાં કુઝનેટ, મેયર બાલ્ડવિન છે, આર્થર લેવિસ છે,
હાર્વે લેબેનસ્ટાઇન છે, માઇકલ પી ટોડારો છે વગેરે જેવા અર્થશાસ્ત્રીઓ એની જુદી જુદી વ્યાખ્યાઓ આપી અને આર્થિક વિકાસની પરિભાષા સમજાવવા માટેના પ્રયત્નો કર્યા છે. હવે આપણે એ સમજવાનું છે કે જે જુદી જુદી વ્યાખ્યાઓ છે, આપણે બધી વ્યાખ્યાઓની અત્યારે ચર્ચા નથી કરતા, પરંતુ જે કંઈ પણ જુદી જુદી વ્યાખ્યાઓ છે તો એ વ્યાખ્યાઓની અંદરથી જે મુખ્ય મુદ્દાઓ તારવવામાં આવ્યા છે એ મુખ્ય મુદ્દાઓ કયા છે? એક તો આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, એક બાબત. બીજી બાબત એ છે કે ભાઈ આ જે પ્રક્રિયા થાય છે એના કારણે શું થાય છે કે રાષ્ટ્રીય આવક જે ખરી રાષ્ટ્રીય આવકની અંદર સતત વધારો થાય છે. અને ત્રીજું છે કે ભાઈ આ વધારો લાંબા ગાળા સુધી ચાલુ રહે છે. ઓકે, હવે જે ચોથી બાબત અત્યારના વર્તમાન સમયની અંદર જે સમાવિષ્ટ થઈ છે આર્થિક વિકાસની અંદર એ છે કે ભાઈ આર્થિક વિકાસની સાથે માનવ વિકાસને જોડીને માત્ર રાષ્ટ્રીય આવકને માથાડી આવક નહીં પણ સાથે સાથે હ્યુમન કેપિટલ જે ખરું એ હ્યુમન કેપિટલની અંદર કેવા બદલાવ આવ્યા છે, કેવો ફેરફાર થયો છે, એનો શું વિકાસ થયો છે કે નથી થયો, એ બાબતને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસ સમજવામાં આવે છે. ઓકે, હવે આર્થિક વિકાસના મુદ્દાને સમજીએ તો એની સાથે સાથે આર્થિક વૃદ્ધિ, કેમ કે સામાન્ય રીતે જે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છે એ લોકોને ખ્યાલ છે કે આર્થિક વિકાસ શું છે અને આર્થિક વૃદ્ધિ શું છે, પણ અર્થશાસ્ત્ર સિવાયના વિદ્યાર્થીઓ માટે આર્થિક વિકાસ અને વૃદ્ધિ એ લગભગ સમાનાર્થી શબ્દ તરીકે છે. અત્રે યાદ રાખવાની જરૂર છે કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને વચ્ચે ચોક્કસ ભેદરેખા તમને જોવા મળે છે. કેમ કે વિકાસ જે ખરો આર્થિક વિકાસ એ હસ્તક્ષેપ સાથેની પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ જે ખરી એ સ્વતંત્ર ઘટના છે. એટલે બે વચ્ચેની જે કંઈ પણ પાયાગત ભેદભાવ છે, પાયાગત તફાવત છે એ સમજી લેવો જરૂરી બને છે. તો આર્થિક વિકાસ શું છે? એક પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે અને પરિણામ છે. બીજું, આર્થિક વૃદ્ધિમાં જૂના માળખાને યથાવત રાખીને કદ વધારવાનો ખ્યાલ છે, જ્યારે બીજી તરફ આર્થિક વિકાસ એ સમગ્ર માળખાના પરિવર્તનને આવશ્યક ગણે છે. બીજી બાજુ કેવું છે કે ભાઈ વૃદ્ધિ જે ખરા એ વૃદ્ધિ એ વિકસિત રાષ્ટ્રો માટે લાગુ પડે છે જે સ્વયંભૂ છે, જ્યારે ખાસ કરીને અલ્પ વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્ર માટે વિકાસ શબ્દ એ વધારે અભિપ્રેત છે, વધારે અભિભૂત જોવા તમને મળે છે. અને અગાઉ જે આપણે વાત કરી એ પ્રમાણે કે વિકાસ એ હસ્તક્ષેપ સાથેની પ્રક્રિયા છે, વિકાસ આપમેળે થતો નથી. જ્યારે કોઈ ઇન્ટરફિયરન્સ કરે છે ને, ઇન્ટર એ સરકારનું હોય, એનજીઓનું હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું હોય, કે હસ્તક્ષેપ સાથે જે પરિણામ તમને પ્રાપ્ત થાય છે તો એ વિકાસ છે અને જે આપમેળે થાય છે તો એ વૃદ્ધિ છે. તો આ બેઝિક તફાવત અત્રે આપણે સ્પષ્ટ કરવો જરૂરી બને છે. અને પછી આપણે આર્થિક મોડલ વિશેની વાત કરીશું કે ભાઈ આર્થિક મોડલ શું છે. કેમ કે આપણે જે મૂળ મુદ્દો છે એ મૂળ મુદ્દો એ છે કે જુદા જુદા વિકાસના આર્થિક મોડલને આપણે સમજવા છે. તે આર્થિક મોડલને સમજતા પહેલા તો આર્થિક મોડલ શું છે એને આપણે સમજી લઈએ. અહીંયા અત્યારે મેં બહુ સરળ એક વ્યાખ્યા આપી છે કે મોડલની જે સાદી અને સરળ વ્યાખ્યા આપી હોય તો એમ કહી શકાય કે સૈદ્ધાંતિક માળખામાં વૈજ્ઞાનિક વિચારોનું સુવ્યવસ્થિત, સ્પષ્ટ, સંક્ષિપ્ત અને વિશિષ્ટ નિરૂપણ એટલે મોડેલ, એવું આપણે કહી શકીએ. ઓકે, એટલે મૂળ આર્થિક મોડલની અંદર તમારે એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે અત્યારે કે આર્થિક મોડલ શું કરે છે કે અર્થતંત્રના જે કંઈ પણ જુદા જુદા આર્થિક પરિબળો છે અથવા તો જુદા જુદા ચલ છે તે ચલ વચ્ચેના આંતર સંબંધો દર્શાવે છે. બે ચલ વચ્ચે કેવા સંબંધો છે એ કોઈક રાજ્ય માટે હોય, કોઈ રાષ્ટ્ર માટે હોય, જે તે વિસ્તાર માટે. ઓકે, અને જ્યારે કોઈ પણ ચલ વચ્ચેના આંતર સંબંધો પ્રસ્થાપિત કરતા હોઈએ ત્યારે એના સંદર્ભમાં કેટલીક ધારણાઓ પર હોય છે અને એ ધારણાઓને આધારે ચલ વચ્ચેના આંતર સંબંધો આપણે ચકાસતા હોઈએ છીએ અને એના આધારે આપણે શું કહીએ છીએ, એના આધારે આપણે જે તે મોડલ એ પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ પ્રકારના મોડલોની વાત કરી છે. એની વ્યાખ્યાની વાત કરીએ તો ઘણા બધા, કાલ્ડોર છે, હિક્સ મેયર છે, કિમ્બર્જન છે, વધેર વગેરે ઘણા અર્થશાસ્ત્રીઓએ એની આર્થિક મોડલ વિશેની વ્યાખ્યા આપી છે. આર્થિક મોડલ કોઈ એક પ્રકારના હોતા નથી. ગાણિતિક મોડલ હોય છે, વિશ્લેષણાત્મક હોય છે, અર્થમિટી મોડલ હોય છે, બંધ મોડલ તમને જોવા મળે, ખુલ્લા મોડલ તમને જોવા મળે, સામૂહિક મોડલ તમને જોવા મળે, વિભાગીય મોડલ તમને જોવા મળે. તો આવા વિવિધ પ્રકારના આર્થિક મોડલ હોય છે. તો
એ મોડલને ધ્યાનમાં રાખીને જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જે મોડલો આપ્યા છે એ શું કર્યું છે કે આ જ બાબતને ધ્યાનમાં રાખીને, કેટલાક લોકોએ વિભાગીય મોડલના સંદર્ભમાં વાત કરી છે, કેટલાકોએ સામૂહિક મોડલના સંદર્ભમાં વાત કરી છે, બંધ અને ખુલ્લા મોડલની પણ વાત કરી છે, કેટલાક મોડલની અંદર તમને સ્ટેટિસ્ટિકલ મેથડ્સનો ઉપયોગ થયેલો જોવા મળશે, હાઈલી મેથેમેટિકલ જોવા મળશે તમને. ઓકે, તો આવા ક્લાસિકલથી લઈને ન્યૂ ક્લાસિકલ, ન્યૂ ક્લાસિકલથી લઈને આધુનિક અર્થશાસ્ત્રી સુધી આપણે જોઈએ તો જુદા જુદા મોડલો જોવા મળશે. ઓકે, અત્રે આપણે સ્પેસિફિક ત્રણ પ્રકારના મેજર ત્રણ ભાગ પાડીશું. એક જે ખરા એ ક્લાસિકલ મોડલ, જેને આપણે કહીએ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય મોડલ જેને કહીશું, આર્થિક વિકાસ માટે જેમણે આપ્યા છે અથવા તો આર્થિક વૃદ્ધિના સંદર્ભમાં જેમણે સમજૂતી આપી છે. બીજા જે ખરા એ નવ પ્રશિષ્ટ મોડલ છે, અને ત્રીજું જે ખરું કે એ આધુનિક મોડલ જેને આપણે કહીએ, તો એ આધુનિક મોડલની વાત છે. ઓકે, હવે પ્રશિષ્ટની અંદર ઘણા બધા અર્થશાસ્ત્રનો સમાવેશ થાય છે, ન્યૂ ક્લાસિકલમાં પણ ઘણા બધાનો સમાવેશ થાય છે, અને આધુનિક મોડલમાં પણ ઘણા બધા મોડલનો સમાવેશ થાય છે. ઓકે, તો આપણે ક્લાસિકલથી લઈને આધુનિક સુધી જેટલા પણ મોડલ છે એમાં અગત્યના મોડલો છે, અગત્યના મોડલને આપણે અત્યારે સમજાવવા માટેનો પ્રયત્ન કરીશું. ઓકે, સૌથી પહેલા આપણે ક્લાસિકલ મોડલમાં જઈશું. ક્લાસિકલ મોડલમાં બેઝિકલી ત્રણ મોડલો અહીંયા મેં સમાવિષ્ટ કર્યા છે. એડમ સ્મિથે જે મોડલ આપ્યું છે તે, ડેવિડ રિકાર્ડોએ જે મોડલ આપ્યું છે તે, અને માલ્થસ, થોમસ રોબર્ટ માલ્થસે જે કંઈ પણ વાત કરી છે વિકાસના સંદર્ભમાં, તે ત્રણનો આપણે અત્રે સમાવેશ કરીશું. ક્લાસિકલ ઘણા બધા છે, એમાં મેઇન આ ત્રણ ખૂબ ચર્ચાસ્પદ છે. એડમ સ્મિથનું નામ બહુ પ્રચલિત છે અર્થશાસ્ત્રની અંદર, ખાસ કરીને 1776માં એમનું જે પુસ્તક પ્રકાશિત થયું જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન કહીએ છીએ, એનું પૂરું નામ છે An Inquiry into the Nature and Causes of the Wealth of Nation. તો એમાં તેમણે શું કર્યું કે વૃદ્ધિ અંગેના સિદ્ધાંત આપ્યા. સીધા કોઈ વૃદ્ધિ અથવા તો વિકાસનું મોડેલ એમણે પ્રસ્થાપિત કર્યું નથી, પણ જમીન, મૂડી અને શ્રમ આ ત્રણ ઉત્પાદનના સાધનોને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસ સાથે જોડી અને એમણે આર્થિક વિકાસને માપવા માટેનો પ્રયત્ન કર્યો, અથવા તો વૃદ્ધિના વિકાસના મોડેલ આપવા માટેનો પ્રયત્ન કર્યો. અને તેમના દ્વારા જે રજૂ કરવામાં આવેલા જે વિચારો ખરા, એમાં મુખ્ય આપણે જોઈએ તો પ્રાકૃતિક અને સ્વેર વિહાર નીતિ તમને જોવા મળશે, બીજું શ્રમદર અને વૃદ્ધિ તમને જોવા મળશે, શ્રમ વિભાજન જોવા મળશે, અને વિશિષ્ટીકરણ જોવા મળશે. આ ખાસ તમને એમના વિચારોમાં જોવા મળશે. બીજું જે મુદ્દો છે એ ખાસ કરીને અદ્રશ્ય હાથની આખી જે વાત, તમે જુઓ કે ઇન્વિઝિબલ હેન્ડની વાત, આખી થિયરી એ ક્યાંથી આવે છે? અલ્ટિમેટલી એડમ સ્મિથના વિચારોમાંથી આવે છે. એવું કહે છે એડમ સ્મિથ કે બજાર એ આપમેળે પોતાની સમતુલા સ્થાપે છે, એટલે પુરવઠો પોતાની માંગ પોતાની રીતે સર્જી લે છે. જેબીસીએ જે બજારના નિયમની વાત કરે છે એ એડમ સ્મિથની આખી થિયરીને સપોર્ટિવ જ વાત કરે છે. અને તેમના સિદ્ધાંતની અંદર મુખ્યત્વે આપણને એ બાબત જોવા મળશે કે ભાઈ આર્થિક વિકાસ કઈ રીતે થાય છે અને કયા પરિબળો અને કઈ નીતિ આર્થિક વિકાસને અવરોધક બને છે. એટલે આ બાબત એમના વિચારોની અંદર, આર્થિક વિચારોની અંદર આપણને જોવા મળશે. અને બેઝિકલી એડમ સ્મિથને આપણે જોઈએ તો એ મુક્ત અર્થતંત્રના હિમાયતી હતા. નાણાકીય નીતિ એ આર્થિક વિકાસને અસર કરનારું મહત્વનું પરિબળ છે એવી વાત એમણે કરી ઓલરેડી. અને બીજા અર્થશાસ્ત્રની વાત કરીએ આપણે, ડેવિડ રિકાર્ડોની વાત કરીએ, તો ક્લાસિકલ જે કંઈ પણ વિચારસરણી છે તો ક્લાસિકલ વિચારસરણીની અંદર ડેવિડ રિકાર્ડોનું સ્થાન મોખરેનું છે. અને તેમણે શું કર્યું કે એડમ સ્મિથે જે આર્થિક વિકાસના સિદ્ધાંત આપ્યા એને એમણે વધુ વિકસાવવાનો પ્રયત્ન કર્યો. એમણે કોઈ સ્વતંત્ર સિદ્ધાંત આપ્યો નથી, કોઈ સ્વતંત્ર સિદ્ધાંત એમણે પ્રતિપાદિત કર્યો નથી, પરંતુ એડમ સ્મિથે જે કંઈ પણ વાત કરી એ જ વાતને એમણે એક્સટેન્શન કરી, એ જ વાતને એમણે વધારે વિસ્તારથી સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. એમનું બહુ ફેમસ પુસ્તક 1817ની અંદર જે પબ્લિશ થયું છે તે પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી એન્ડ ટેક્સેશન, એમાં એમણે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા. અને સ્મિથની જેમ એમણે પણ ઉત્પાદનના ત્રણ સાધનોની જ વાત કરી જેમાં જમીન, શ્રમ અને મૂડી એ મહત્વના છે, અને એના આધારે એમણે ઉત્પાદન વિધેય પણ આપ્યું. એટલે આપણે એવું કહી શકીએ કે જે રિકાર્ડોનું ઉત્પાદન વિધેય હતું એ સ્મિથના ઉત્પાદન વિધેયને મળતું આવે છે, અથવા એના જેવું જ છે, અથવા તો એના જેવું જ છે.
રિકાર્ડો નું નામ જે ખરા એ વધારે પ્રખ્યાત છે એના ભાડાના સિદ્ધાંત તરીકે. રિકાર્ડો ની વાત આવશે તો ભાડાના સિદ્ધાંત તરીકે એના આર્થિક વિચારો જે ખરા એ વધારે પ્રચલિત તમને જોવા મળે છે. અને બેઝિકલી એમ જોવા જઈએ તો શું છે કે આર્થિક વિકાસ કરતા રિકાર્ડોના સિદ્ધાંતની અંદર મૂલ્યના વહેંચણીના સિદ્ધાંત વિકસાવવાની અંદર એમણે જે ખરા થોડો વધારે રસ દાખવ્યો હોય એવું આપણને જોવા મળશે. ઓકે, નાવ બહુ થોડી વાત, કેમ કે બહુ ટૂંકા સમયની અંદર આપણે બધા જ મોડલને અભ્યાસ કરવાના છે એટલે બહુ ટૂંકની અંદર હું બધા મોડલની વાત કરીશ. ક્લાસિકલ ઇકોનોમિક્સની અંદર જે ત્રીજા અર્થશાસ્ત્રી જે રહે છે એ રોબર્ટ માલ્થસ છે, થોમસ રોબર્ટ માલ્થસ. હવે થોમસ રોબર્ટ માલ્થસ ખાસ કરીને 1798 પછી વધારે પ્રચલિત થયા, કેમ કે એમણે જે પોપ્યુલેશનના સંદર્ભમાં જે આખો એસે લખ્યો અને એનાથી એમનું નામ વધારે પ્રચલિત બન્યું. અને જ્યારે પણ વસ્તીની વાત આવીએ તો વસ્તીની વાતના સંદર્ભની અંદર તમને માલ્થસનું નામ વપરાય જોવા મળશે. તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ અંગે માલ્થસે તે વખતે વધારે રસ દાખવી અને ખાસ કરીને વસ્તી સાથે સાંકળીને આખી વિકાસની પ્રક્રિયા સમજાવી. અને 1820ની અંદર એક પુસ્તક પ્રકાશિત થયું, પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી, અને એમાં એમણે ધ પ્રોગ્રેસ ઓફ વેલ્થના શીર્ષક હેઠળ આર્થિક સમસ્યાઓ, તેના સંદર્ભમાં જુદી જુદી આગાહીઓ અને એના વિચારો માલ્થસે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. અને મેં તમને કીધું એ પ્રમાણે કે માલ્થસે વસ્તી સાથે જોડીને આર્થિક વિકાસને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને સાથે સાથે શું કર્યું કે સ્મિથ રિકાર્ડોની જે વિચારધારા જે કરી એ વિચારધારાથી થોડી અલગ પડી. અને માલ્થસ એવું જણાવે છે કે બચત અને મૂડીરોકાણ હંમેશા સરખા હોતા નથી અને તેથી બચત કરવાની કોઈ પણ વૃત્તિ સમાજની સંપત્તિમાં વધારો કરે જરૂરી નથી, એવી વાત તમને રોબર્ટ માલ્થસના લખાણોમાં જોવા મળશે. એમણે પોતાના જે કંઈ પણ આર્થિક વિચારો આપ્યા એમાં ઘણા બધા મુદ્દાઓ સમાવિષ્ટ છે. એમણે વિકાસના ખ્યાલની વાત કરી, સંપત્તિની વૃદ્ધિ છે, વસ્તી વૃદ્ધિ અને આર્થિક વિકાસની વાત કરી, ઉત્પાદન વહેંચણીની ભૂમિકા છે, આર્થિક વિકાસના પરિબળો છે, મૂડી સંચયની પ્રક્રિયા છે, અસરકારક માંગનો અભાવની વાત કરી, આર્થિક સ્થગિતતાની વાત કરી અને વસ્તી નિયંત્રણ વગેરે જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસ અને એના મોડલ વિશે સમજૂતી આપી. ઓકે, હવે આજે ક્લાસિકલ જે ઇકોનોમિસ્ટ જે ખરા એ ક્લાસિકલ ઇકોનોમિસ્ટે જે કંઈ પણ વાત કરી બેઝિકલી એ લોકો બધા મુક્ત વિચારધારામાં માનનારા અર્થશાસ્ત્રીઓ હતા. એમના મોડલની જે કંઈ પણ મૂળભૂત ધારણાઓ હતી, મૂળભૂત ધારણાઓની અંદર પુનઃરોજગારીની ધારણા હતી, રાજ્ય ન્યૂનતમ હસ્તક્ષેપ કરે એ ધારણા પણ હતી, વિકાસ માટે ભૌતિક વસ્તુનું ઉત્પાદન આવશ્યક છે એવી પણ એમણે વાત કરી, અને આર્થિક વિકાસ માટે અથવા તો આર્થિક વિકાસમાં અવરોધક છે વસ્તી એવી પણ એક વાત એમના લખાણોની અંદર જોવા મળે છે. તો આ બધી બાબતો શું છે જે ન્યૂ ક્લાસિકલ છે અથવા તો આધુનિક અર્થશાસ્ત્રીઓ છે આ વાતને નકારે છે. એટલે આવી કેટલીક મર્યાદાઓ હોવા છતાં પણ એમની જે કંઈ પણ વાત છે એમની વાત એ ઘણી પાયાની તમને જોવા મળશે. અને એના બેઝ પર ન્યૂ ક્લાસિકલ ઇકોનોમિસ્ટે શું કર્યું કે ન્યૂ ક્લાસિકલ ઇકોનોમિસ્ટે નવા મોડલ જે ખરા નવા મોડલ આપ્યું. ન્યૂ ક્લાસિકલની અંદર ઘણા બધા અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. અહીંયા મુખ્યત્વે મેં ત્રણ મોડલ અત્રે લીધા છે. એમાં સોલો સ્વાનનું મોડલ છે, મીડનું મોડલ છે અને શ્રીમતી જ્હોન રોબિન્સનનું મોડલ છે. ઓકે, આ જે સોલો સ્વાનનું મોડલ છે એમાં રોબર્ટ સોલોએ તેમનું જે આર્થિક વૃદ્ધિનું મોડલ જે ખરા એ હેરડ અને ડોમર બે અર્થશાસ્ત્રના મોડલની આપણે વાત પાછળથી કરવાના છે. તો એ હેરડ ડોમરનું જે મોડલ છે એના વિકલ્પ તરીકે ઉત્પાદનના સાધનોના સ્થિર પ્રમાણ અંગેની મહત્વની ધારણા સેવ્યા વિના આપ્યું. અને ખાસ કરીને સોલો અને સ્વાન બંને એમના મોડલની અંદર મૂડી અને શ્રમ જે એકબીજાને અવેજીમાં લઈ શકાય છે એવી વાત કરી અને તેના દ્વારા થતા ઉત્પાદનના ઉપકરણો સાથે જોડી લઈ એક ધારો ઉત્પાદન વિધેયને પ્રસ્થાપિત થઈ શકે એવો પ્રયાસ એમણે પોતાના મોડલની અંદર આપવા માટેનો પ્રયત્ન કર્યો. એટલે આ રીતે જોઈએ તો શું થાય કે સોલોએ આર્થિક વૃદ્ધિનું જે મોડલ આપ્યું છે તે તેમણે હેરોડે સૂચવેલા સ્થિર વૃદ્ધિના માર્ગમાં રહેલી મુશ્કેલીઓ અને ઉણપોનું વિશ્લેષણ કરીને લાંબા ગાળાની સ્થિર આર્થિક વૃદ્ધિ કઈ રીતે થઈ શકે એની સમજૂતી આપી છે. અને
બીજી બાજુ જે ખરા કે જો આપણે મિડની વાત કરીએ તો મિડનું પણ બહુ ફેમસ પુસ્તક છે અ ન્યુરોક્લાસિકલ થિયરી ઓફ ઇકોનોમિક ગ્રોથ, જે ખાસ કરીને 1960માં પ્રકાશિત થયું. અને વસ્તી અને માનવ શ્રમના પુરવઠાની વૃદ્ધિ એક મહત્વના નિર્ણાયક પરિબળ તરીકે ગણીને આર્થિક વૃદ્ધિનું નવું પ્રશિષ્ટ મોડેલ વિકસાવવાનો પ્રયત્ન મીડે કર્યો. અને તેમણે શું કર્યું કે તેમણે વૃદ્ધિની સ્થિર શરતોનું વિશ્લેષણ કર્યું, જે ગ્રોથની જે ખરા એ ગ્રોથની જે અઝમ્પશન જે ખરા એ કોન્સ્ટન્ટ અઝમ્પશન ને ધ્યાનમાં રાખીને એમણે આખું મોડેલ આપવા માટેનો પ્રયત્ન કર્યો. અને જે અન્વયે વસ્તી સ્થિર અને પ્રમાણાત્મક દરે વધતી હોય અને ટેકનિકલ પ્રગતિ પણ સ્થિર હોય, અને આ રીતે તેમણે વસ્તી અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો સંબંધ સ્થિરતાના શરતોના વિશ્લેષણના આધારે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. બહુ ઝડપથી આપણે જોન રોબિન્સનના મોડલને પણ જો સમજીએ તો, ખાસ કરીને 1968ની અંદર એમનું જે પુસ્તક પ્રકાશિત થયું, એ પુસ્તકની અંદર એમણે, જોકે એમણે જે મોડેલ આપ્યું એ આર્થિક વૃદ્ધિનું સાદું મોડેલ હતું, અને એમાં ખાસ કરીને જે મૂડીવાદી રમતના જે કંઈ પણ નિયમો છે એ નિયમોની ઉપર આધારિત હતું. કેપિટલ રૂલ્સ ઓફ ગેમ જે ખરા એ કેપિટલ રૂલ્સ ઓફ ગેમને આધારે એમણે આખું પોતાનું જે મોડલ જે ખરા એ મોડલ સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. અને શ્રીમતી જોન રોબિન્સને જે રજૂ કરેલ મોડલ જે ખરું, એ મોડલમાં વિકાસમાન અર્થતંત્રમાં વસ્તી વૃદ્ધિની સમસ્યાનો સમાવેશ કરી ઉત્પાદન વૃદ્ધિ અને વસ્તીની અસરોનું વિશ્લેષણ કર્યું ખાસ કરીને. એટલે એમનું જે મોડલ જે ખરું, એમનું મોડલ ખાસ કરીને જે ભારત જેવા વિકાસમાન દેશો જે ખરા એ વિકાસમાન દેશો માટે ખૂબ જરૂરી અને ખૂબ ઉપયોગી હતું. અને એમણે એમના વિશ્લેષણની અંદર સ્વાયત્ત મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે કેઇન્સે સૂચવેલ જાહેર ખાનગી ભાગીદારીની મિશ્ર આર્થિક પદ્ધતિનો નાણાકીય અને રાજકોષીય નીતિ સહિતનો ઉપયોગ કરવાની હિમાયત કરી. તો આ જે ન્યુ ક્લાસિકલ મોડલ જે ખરા, એ ન્યુ ક્લાસિકલ મોડલે શું કર્યું કે ન્યુ ક્લાસિકલ મોડલની અંદર, ક્લાસિકલ મોડલની અંદર જે કંઈ પણ મર્યાદાઓ હતી એ મર્યાદાઓ દૂર કરી અને ન્યુ ક્લાસિકલ મોડલે કેટલાક નવી બાબતો પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્ન કર્યા. ઓકે, ત્યારબાદ કેમ્બ્રિજના અર્થશાસ્ત્રીઓની આપણે વાત કરીએ તો, ખાસ કરીને કેમ્બ્રિજના અને બીજા અન્ય અર્થશાસ્ત્રીઓના વિકાસ મોડલ જોઈએ તો અહીંયા ખાસ કરીને કાલ્ડોરનું મોડલ ફિક્સ છે, તો એ બે મોડલ બહુ ફેમસ છે. પાસિનેટીનું મોડલ પણ આપણે જોઈ શકીએ. હવે આ જે કાલ્ડોરનું મોડલ છે, નિકોલસ કાલ્ડોર, તો એ કાલ્ડોરનું મોડલ શું છે કે કાલ્ડોરનું વૃદ્ધિનું મોડલ કેઇન્સના વિશ્લેષણાત્મક સાધનો પર આધારિત છે. અને હેરોડે જે કંઈ પણ ગતિશીલ અભિગમની વાત કરી છે તો એ ગતિશીલ અભિગમને અનુસરે છે. છતાં પણ આપણે જોઈએ તો કાલ્ડોરનું મોડલ જે ખરા એ બીજા અર્થશાસ્ત્રીઓના મોડલ કરતાં આખું જુદું છે. તમને ઘણા બધા અંદર જે ખરા એ ભિન્નતા જોવા મળશે. ને એના શબ્દોમાં જો આપણે કહીએ તો એવું કહી શકીએ કે તેમનું મોડલ અર્થશાસ્ત્રનું એક એવું અંગ છે જેમ દર્શાવવાનો પ્રયાસ કરે છે કે કારક બળ અને બચત એ મૂડી સંચય નથી પરંતુ ટેકનિકલ ગતિશીલતા છે, જે નવા વિચારોના પ્રવાહ અને અર્થતંત્રની ગ્રહણ કરવાની કે સમાવવાની તૈયારી પર આધાર રાખે છે. એટલે કાલ્ડોરનું મોડલ શું છે કે વિકાસની પ્રક્રિયાની કેટલીક લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓની સમજ આપે છે, જે અન્ય ન્યુ ક્લાસિકલ ઇકોનોમિક્સના મોડલની અંદર તમને જોવા નથી મળતું. એ જ પ્રમાણે આપણે હિક્સની વાત કરીએ તો હિક્સના મત મુજબ શું છે કે તટસ્થ ટેકનિકલ પ્રગતિ એને કહેવાય કે જે ઉત્પાદનના સાધનોની સીમાંત ઉત્પાદકતામાં એક સરખા પ્રમાણમાં વધારો કરે. એ વાત તમને હિક્સના મોડલની અંદર જોવા મળશે. અને હિક્સ જે જણાવે છે એ એવું જણાવે છે કે ભાઈ મૂડી શ્રમનો આપેલો ગુણોત્તર સીમાંત વેજના દરની સ્થિરતાનો અર્થ એ થાય કે તટસ્થ ટેકનિકલ પ્રગતિ મૂડી અને શ્રમ એ બંનેની સીમાંત ઉત્પાદકતા એક સરખો પ્રમાણબદ્ધ વધારો કરે છે. બહુ ટેકનિકલ વાત તમને જીઆર હિક્સના મોડલની અંદર જોવા મળશે. આજે પાસિનેટીનું મોડલ જે ખરું, એમનું વૃદ્ધિનું મોડલ એ રીતે જોઈએ તો કાલ્ડોરનું જે વહેંચણીનું મોડલ છે એનું થોડું એક્સટેન્શન છે, થોડું એક્સટેન્શન છે એવું કહી શકીએ. એમણે શું કર્યું કે એમણે શ્રમિકોના નફાને બચતના વળતર તરીકેનો સમાવેશ કર્યો. તેમનું મોડલ એ એવું દર્શાવવા માટેનો પ્રયત્ન કરે છે કે નફા અને વેતનના સ્વરૂપમાં આવકની વહેંચણી થતી હોય છે,
જે સમગ્ર પદ્ધતિને સંતુલામાં રાખે છે. તો એવી વાત તમને આજે કેમ્બ્રિજના અર્થશાસ્ત્રી છે તો પાસિનેટીના મોડેલમાં જોવા મળે છે. અને કેમ્બ્રિજ એ થોડા ન્યૂ ક્લાસિકલ જે આપણે મોડેલ જોયા એનાથી થોડા આગળ જઈને થોડી વિસ્તારથી વાત કરે છે. ઓકે, પછીનો આખો જે મુદ્દો આવે છે એ આંતરિક વૃદ્ધિના જે મોડલ છે એની વાત છે. એમાં એરોનું મોડલ છે, રોમનનું મોડલ છે અને લુકાઝનું મોડલ છે. બહુ વિસ્તારથી હું આ મોડેલોની અંદર ચર્ચા નથી કરવાનો, પરંતુ આર્થિક વૃદ્ધિના જે સિદ્ધાંતો છે એ નવા સિદ્ધાંતો છે એવું આપણે કહી શકીએ. અને ખાસ કરીને જે લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ છે એ લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ જે આંતરિક પરિબળો પર આધારિત છે એવી વાત તમને આ આંતરિક વૃદ્ધિના સિદ્ધાંતોની ઉપરથી જાણવા મળશે. આંતરિક વૃદ્ધિના જે કંઈ પણ મોડેલો છે એમાં મૂડીરોકાણ છે, મૂડીના જથ્થાનું કદ છે, માનવ મૂડીના પ્રમાણને લીધે થતી ટેકનિકલ પ્રગતિ છે, આ બધી બાબતો પર ખાસ કરીને ભાર આપીને એ આર્થિક વૃદ્ધિના જે ખરા એ આંતરિક વૃદ્ધિના મોડેલો એ સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે. અત્રે કેટલાક આર્થિક વૃદ્ધિ અને વિકાસના અગત્યના મોડેલો, ખાસ કરીને તમારી નેટ અને સ્ટેટની એક્ઝામની અંદર એ અવારનવાર આ મોડેલો પૂછાતા હોય છે, તો એ અહીંયા મેં લેવા માટેનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને હેરન અને ડોમરનું મોડેલ છે, કાર્લ માર્ક્સનો આર્થિક વૃદ્ધિનો સિદ્ધાંત છે, સુમ્પીટરની આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતની વાત છે, સમતુલ અસમતુલ વિકાસ છે, પ્રારંભિક શક્તિશાળી પ્રયાસ છે અને લઘુત્તમ પ્રયાસના સિદ્ધાંતની વાત છે. તો હેરડ અને ડોમરનું જો વિશ્લેષણની વાત કરીએ આપણે, તો ખાસ કરીને જે રાષ્ટ્રીય આવક જે ખરા એ રાષ્ટ્રીય આવકમાં એક ધારો વધારો મેળવવા માટે કઈ કઈ શરતો આવશ્યક છે એની સાથે એનું મોડેલ જે ખરા એ સંબંધ ધરાવે છે. અને બંને અર્થશાસ્ત્રી અલગ મોડેલ આપે છે, હેરડ અલગ વાત કરે છે, ડોમર અલગ વાત કરે છે, પરંતુ બંને અર્થશાસ્ત્રીઓ જે ખરા એ બંને અર્થશાસ્ત્રીઓ એક જ તારણ પર પહોંચે છે. એક જે ખરા એક અલબત્ત બચતની પર ભાર આપે છે, બીજો જે ખરા એ મૂડીરોકાણની પર ભાર આપે છે. પણ બંનેની વાત જે ખરી એ બંનેની વાત શું છે કે બંને અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રની કામગીરી અવિરતપણે અને સફળતાપૂર્વક ચાલે એના માટે આવક વૃદ્ધિનો આવશ્યક દર કેટલો હોવો જોઈએ એની પર ભાર મૂકે છે. ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો પ્રથમ પંચવર્ષીય યોજનામાં આપણે હેરડ ડોમર મોડેલનો ઉપયોગ કર્યો હતો. જોકે આપણી કેટલીક મર્યાદાઓ હતી, હેરડ ડોમર મોડેલ બેઝિકલી એ વિકસિત રાષ્ટ્રો માટે ખૂબ જરૂરી હોય અને આપણે એને આપણા વિકાસશીલ રાષ્ટ્ર તરીકે અથવા તો અલ્પ વિકસિત રાષ્ટ્રમાં એ મોડેલનો ઉપયોગ કર્યો, જેના કારણે આપણે એટલી બધી સફળતા નહીં પ્રાપ્ત કરી શક્યા અને પ્રથમ પંચવર્ષીય યોજનામાં આપણે નિષ્ફળ રહ્યા. પણ પ્રથમ પંચવર્ષીય યોજનામાં આપણે હેરડ અને ડોમરના મોડેલનો ઉપયોગ કર્યો, બીજી પંચવર્ષીય યોજનાથી આપણે મહાલ નોબિસ મોડેલના ટુ સેક્ટર ફોર સેક્ટરના મોડેલનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ વાત થઈ હેરડ અને ડોમરની વાત. ઓકે, બીજું જે કાર્લ માર્ક્સની વાત છે, તમે સૌ પરિચિત છો કેમ કે સમાજશાસ્ત્ર નો વિદ્યાર્થી હોય અને કાર્લ માર્ક્સનું નામ ન સાંભળ્યું હોય એ પોસિબલ નથી, એ સંભવિત નથી. 1867 ની અંદર એનું જે પુસ્તક દાસ કેપિટલ જે પ્રકાશિત થયું અને એમાં ખાસ કરીને એમણે જે સમાજવાદ વિશેના જે કંઈ પણ વિચારો આપ્યા, માર્ક્સવાદ પણ આપણે એને કહીએ છીએ, વૈજ્ઞાનિક સમાજવાદ તરીકે પણ આપણે એને ઓળખાવીએ છીએ. ઓકે, તો એમાં કાર્લ માર્ક્સે જે આર્થિક વિકાસના મોડેલ તરીકે એની જે વાત કરી અથવા તો કાર્લ માર્ક્સનો આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસના મોડેલની વાત કરીએ તો એમાં બેઝિકલી જે આખો મુદ્દો આવે છે એ અધિશેષ મૂલ્યના સિદ્ધાંતની વાત છે. અહીંયા કે અધિશેષ મૂલ્યના સિદ્ધાંતને આધારે જે મૂડીવાદી આખો જે સમાજ જે ખરો એ મૂડીવાદી રાષ્ટ્ર કઈ રીતે સમાજવાદી સમાજની અંદર પરિણમશે એ આખી વાત એમણે અધિશેષ મૂલ્યના સિદ્ધાંત દ્વારા સમજાવી ને વણ ચૂકવાયેલ શ્રમ કાર્યને અધિશેષ મૂલ્ય તરીકે એમણે દર્શાવ્યું. ને એમણે વાત જે કરી એમાં શરૂઆતમાં કીધું કે મૂડીવાદ અને માં ખાનગી માલિકી હોવાથી સમાજ બે વર્ગમાં વહેંચાઈ જાય છે અને પરિણામે મજૂરો સંગઠન કરીને ક્રાંતિ કરે છે અને છેવટે મજૂરોની સરકાર રચાય છે અને અંતે રાજ્યનો પણ અંત આવે છે અને સમાજની અંદર એક જ સમૂહ તમને એક જ વર્ગ તમને જોવા મળે છે. તો આવી આખી વાત તમને કાર્લ માર્ક્સની થિયરીમાંથી જોવા મળશે. તો એ કાર્લ માર્ક્સની આખી વાત છે. બીજું અત્રે જે આપણે વાત કરવાની છે સૌથી અગત્યની એ સુમ્પીટરની વાત છે કે જે સુમ્પીટર શું કહે છે. કેમ કે ક્લાસિકલ ઇકોનોમિસ્ટે ઇવન ઘણા ખરા ન્યૂ ક્લાસિકલ ઇકોનોમિસ્ટે પણ આર્થિક વિકાસના માત્ર 3 સાધનોની જ વાત કરી, એમાં જમીન મૂડી અને શ્રમની વાત કરી, પણ ખાસ કરીને જે નિયોજકની જે વાત કરી
એ નિયોજકની વાત તમને સુમ્પિટરના આર્થિક વૃદ્ધિના મોડેલની અંદર જોવા મળશે. સુમ્પિટરના માટે શું છે, ઘટતી પેદાશનો નિયમ અથવા તો માલ્થસનો જે વસ્તીનો સિદ્ધાંત છે એ આર્થિક પ્રગતિને અટકાવી શકતો નથી, એવી વાત તમને સુમ્પિટરના સિદ્ધાંતમાં જોવા મળશે. અને એ આખી વાત એ શાના આધારે કહે છે, એ નિયોજકના આધારે કહે છે. અને બીજી એવી પણ વાત કરે છે કે સુમ્પિટર એવું કહે છે કે ભાઈ મૂડીવાદની નિષ્ફળતાનું કારણ શું છે, એની વધુ પડતી સફળતા છે, એની વધુ પડતી સફળતા છે. અને સુમ્પિટર આર્થિક વિકાસના સિદ્ધાંતમાં નવ પ્રવર્તકોને એ સવિશેષ મહત્વ આપે છે અને એવું કહે છે કે ભાઈ એમની દ્રષ્ટિએ આર્થિક વિકાસ એ મૂળભૂત રીતે નવ પ્રવર્તનોનું પરિણામ છે. એટલે આજે નવ પ્રવર્તકો જે ખરા અથવા તો નવ પ્રવર્તન શું છે, તો કે ચક્રીય પ્રવાહમાં થતા ટેકનોલોજીના આકસ્મિક આંતરિક સ્વયંસ્ફુરિત અને અસતત ફેરફારોને સુમ્પિટર નવ પ્રવર્તન તરીકે દર્શાવે છે. તો આખી જે આજે એન્ટરપ્રિન્યોરની જે વાત કરી એ એન્ટરપ્રિન્યોરની વાત તમને સુમ્પિટરના ખ્યાલની અંદર જોવા મળશે. પછી જે કઈ વાત છે એ સમતોલ અને અસમતોલના વિકાસના સિદ્ધાંતની વાત છે. બંને આપણે સમતોલ વિકાસની વાત ને અસમતોલ વિકાસની બંનેને થોડી અલગ પાડીને વાત કરીશું. સમતોલ વિકાસના જે મોડલ્સ આપ્યા એમાં ખાસ કરીને નક્સ છે, રોજનસ્ટાઈન રોડાન છે, આર્થર લેવિસ છે, મેયર બાલ્ડવિન છે, એલન યંગ છે, આવા અર્થશાસ્ત્રીઓનો આપણે સમાવેશ કરી શકીએ. અને ખાસ કરીને સમતોલ વિકાસ માટેનું આયોજન એ નિર્દેશ કરે છે કે અર્થતંત્રના બધા જ ક્ષેત્રો એક સરખા પ્રમાણમાં વિસ્તરણ થશે કે જેના કારણે શું થાય, વપરાશ છે, મૂડીરોકાણ છે અને આવક છે એ એક સરખા દરે વધે. આવી વાત તમને સમતોલ વિકાસના મોડેલમાં જોવા મળશે. જ્યારે અસમતોલ વિકાસની વાતની અંદર ખાસ કરીને હર્ષમેન છે, પોલ સ્ટિટિન જેવા અર્થશાસ્ત્રીઓ મોખરે તમને જોવા મળશે. તો એમાં શું જોવા મળશે તમને કે ભાઈ ખાસ કરીને અસમતોલ વિકાસ એટલે કોઈ એક અર્થવ્યવસ્થાના બધા જ ક્ષેત્રોનો ગહન વિકાસ કરવાને બદલે શું છે, પસંદગીના ક્ષેત્રોનો વિકાસ કરવો. જે આખી ટ્રિકલ ડાઉન થિયરીની વાત છે એ તમને અસમતોલ વિકાસના મોડેલમાંથી જોવા મળશે. તે વાત હર્ષમેન, સિંગર, પોલ સ્ટિટિન, ફ્લેમિંગ જેવા અર્થશાસ્ત્રીઓ અસમતોલ વિકાસ સાથે આખો મોડેલ સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે. પછી રોજનસ્ટાઈન રોડાને જે વાત કરી, પ્રારંભિક શક્તિશાળી પ્રયાસો સિદ્ધાંત જે આપ્યો, એવું કહે છે અર્થતંત્રને સ્વયં સંચાલિત દિશા તરફ જો લઈ જવું હોય તો શરૂઆતની અંદર આરંભની અંદર તમારે શું કરવું પડશે, અર્થતંત્રને એક સબળ ધક્કો આપવો પડશે. એટલે એટલું હેવી ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ત્યારબાદ શું થાય, ઇકોનોમી એની જાતે વિકાસ તરફ એ ગતિ કરે. એટલે આમ એ શું દર્શાવે છે કે શક્તિશાળી પ્રયાસનો સિદ્ધાંત એ બાબત પર વધારે ભાર મૂકે છે કે ભાઈ વિકાસ માટે તૂટક પગલાંની વાત નથી કરવાની, એ એટલા કારગત નથી નીવડવાના. એના માટે તમારે શું કરવાનું છે કે ઓછામાં ઓછું લઘુત્તમ એટલું તો મૂડીરોકાણ કરવું જ પડશે કે જેનાથી અર્થતંત્ર આપમેળે વિકાસ તરફ ગતિ કરશે. એ જ વાત તમને લઘુત્તમ પ્રયાસની અંદર પણ જોવા મળશે કે મિનિમમ ઓછામાં ઓછો પ્રયાસ, એટલો પ્રયાસ તો તમારો થવો જ જોઈએ કે જેના કારણે માથાદીઠ આવક તમારી એ સ્તર સુધી વધે કે જેના કારણે અર્થતંત્રનો સતત અને એક ધારો વિકાસ જે ખરા એ જળવાઈ શકે. એ વાત તમને લઘુત્તમ પ્રયાસના સિદ્ધાંતની અંદર પણ જોવા મળશે. એટલે હાર્ડવેલ એબેનસ્ટાઈનની વાત છે અને બીજી બાજુ જે ખરા રોજન રોડનસ્ટાઈન રોડાનની વાત છે, તો એ વાત તમને થોડી ઘણી જે ખરી એ સિમિલારિટી તમને બંનેની અંદર જોવા મળશે. ઓકે, તો આ આર્થિક વૃદ્ધિ અને વિકાસના અગત્યના મોડેલોની વાત છે. ક્લાસિકલ ઇકોનોમિક્સની આપણે વાત કરી, ન્યૂ ક્લાસિકલની વાત કરી, કેમ્બ્રિજના અર્થશાસ્ત્રીઓ શું કહે છે એની આપણે વાત કરી, સાથે સાથે બીજા જે કેટલાક અગત્યના મોડેલ છે એ મોડેલની આપણે વાત કરી. ત્યારબાદ છેલ્લે અત્રે હું દ્વૈતવાદના સંદર્ભમાં આર્થિક વિકાસની અંદર જે આખો દ્વૈતનો આખો મુદ્દો છે, તો દ્વૈતવાદના જે કેટલાક મોડલ છે, જ્યારે અર્થતંત્ર શું છે બે ભાગમાં વહેંચાયેલું હોય ત્યારે દ્વૈત છે આપણે એવું કહી શકીએ. સામાન્ય રીતે દ્વૈત બધી જ જગ્યાએ હોય છે. નામાંકિત અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે અર્થશાસ્ત્રમાં જેટલો દ્વૈત વધારે એટલો વિકાસ ઓછો, અત્રે મેં માત્ર થોડાક જ નામ અત્રે લીધા છે. એમાં ખાસ કરીને પ્રોફેસર અમર્ત્ય સેન છે જેમણે ગરીબી અને અમેરી
એટલે પૈસાદાર વર્ગ, ધનિક વર્ગ અને ગરીબ વર્ગ બેને ધ્યાનમાં રાખીને આખો દ્વૈત સમજાવે છે. ગ્રેનિસ ફેજ એ ખરા એ કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર બેને ધ્યાનમાં રાખીને આખો દ્વૈતવાદનો મુદ્દો સમજાવે છે. માઇકલ લિપ્ટન જેમનું પુસ્તક છે વાઈ પુઅર પીપલ સ્ટે પુઅર, ગરીબો શા માટે ગરીબ રહે છે, એ પુસ્તકની અંદર ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર એને ધ્યાનમાં રાખીને આખો દ્વૈત સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે. હિગિન્સન જે ખરા એ ટેકનોલોજીકલ દ્વૈતની વાત કરે છે. જેએસ બુકીએ જે ખરા એ સામાજિક દ્વૈતની વાત કરી છે. તો તમે જુઓ કે આખી દ્વૈતવાદનો મુદ્દો એ ખૂબ જ અગત્યનો છે. અર્થતંત્રમાં સમાજની અંદર આપણને જે બે ભાગ જોવા મળે છે એ બે ભાગ જુદા જુદા અર્થશાસ્ત્ર અલગ અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ દ્વૈત જેટલું ઓછું થશે એટલો જ આપણે આર્થિક વિકાસ બહુ ઝડપથી કરી શકીશું. ક્યારેક તમને જે ખરા એ પરીક્ષાની અંદર આ પૂછાઈ શકે દ્વૈતવાદના સંદર્ભમાં, તો મેં અહીંયા કેટલાક નામાંકિત જે અર્થશાસ્ત્રીઓ દ્વૈતવાદ અંગેના જે વિચારો આપ્યા છે એની વાત કરી છે. અંતે સમાપન કરતા પહેલા તો જે આર્થિક વિકાસના જે મોડલ છે એ મોડલ શા માટે, એનો અભ્યાસ શા માટે, જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જેનો અભ્યાસ કર્યો તો શા માટે અભ્યાસ કર્યો, આપણા માટે જાણવું મહત્વનું છે. જ્યારે કોઈ પણ રાજ્ય કોઈ પણ રાષ્ટ્રની આર્થિક નીતિ નક્કી કરવી હોય, વિદેશ વ્યાપાર હોય, વિનિમય સંબંધીઓનું નીતિનું નિર્ધારણની વાત હોય, અથવા તો તમારે વિકાસ માટેના જે કાર્યક્રમો ઘડવા હોય, તો તમારે આર્થિક વિકાસના મોડલો એ ખૂબ જરૂરી બને છે. આર્થિક અર્થવ્યવસ્થાના વિકાસના વિવિધ તબક્કે અર્થતંત્રનું માળખું આપણે નક્કી કરવું હોય, ઓકે, વિવિધ રાષ્ટ્રો સાથે વિકાસની પ્રક્રિયાની આપણે સરખામણી કરવી હોય, તો પણ આપણે શું છે આર્થિક વૃદ્ધિના અથવા તો આર્થિક વિકાસના જે મોડેલો છે એ મોડેલનો ઉપયોગ કરીને આપણે આ તુલના એ તુલના કરી શકીએ, પોલિસી આપણે એ ઘડી શકીએ. જુદા જુદા મોડેલની બેઝિક કેટલીક મર્યાદાઓ છે, કેટલાકની અંદર કેટલાક મોડેલમાં તમને અવાસ્તવિક ધારણાઓ પણ જોવા મળશે, કેટલાક વિશ્લેષણો તમને જે ખરા એ ખોટા હશે અથવા તો વર્તમાન સમયની અંદર એટલા બધા ઇમ્પ્લિકેબલ નથી એવું તમને જોવા મળશે, એ પણ પોસિબલ છે. કેટલાક મોડલ જે ખરા એમાં તમને સૈદ્ધાંતિક મુશ્કેલીઓ જોવા મળશે એના એપ્લિકેશન માટે. તો આવી મર્યાદાઓ હોવા છતાં પણ ઘણા બધા મોડલ એ જુદા જુદા અલ્પ વિકસિત રાષ્ટ્રો માટે, વિકાસશીલ રાષ્ટ્રો માટે અને વિકસિત રાષ્ટ્રો માટે એ ખૂબ જ જરૂરી છે, એનો અભ્યાસ આપણા માટે એ ખૂબ જ જરૂરી છે. અત્રે તમને કેટલાક રેફરન્સીસ આપ્યા છે કે જેના આધારે તમારે આ મોડલને જો વિસ્તારથી સમજવા હોય તો તમે વિસ્તારથી એ મોડલને સમજી શકો. અને આપ સૌ મારા વિચારો રજૂ કરવાની, આપ સૌને મારા વિચારો રજૂ કરવાની અને મને જે તક મળી અને મને શાંતિથી આપે સાંભળી હોય બદલ હું આપ સૌનો આભાર માનું છું. ખાસ કરીને સોશિયોલોજી ડિપાર્ટમેન્ટના વડા જેસી પટેલ સાહેબ અને સંગીતા પટેલ મેડમ, એમનો આભાર માનું છું. ભવિષ્યમાં તક મળીએ ફરીથી અર્થશાસ્ત્રના સંદર્ભમાં આપણે આગળ ચર્ચા કરીશું. આ વાત સાથે હું મારી વાતને પૂર્ણ વિરામ આપું છું. આપ સૌનો આભાર, નમસ્કાર. મિત્રો, અર્થશાસ્ત્રના અધ્યાપકો પણ આપણી આ વ્યાખ્યાન શ્રેણીમાં જોડાયા છે એનો એક આનંદ છે. યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમણે જુદા જુદા મોડેલ વિશેની રજૂઆત સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને બહુ જ સરળ રીતે સમજી શકાય એ રીતે આપણી સમક્ષ રજૂ કરી છે. તો યોગેશભાઈનો આતકે આપણે આભાર માનીએ છીએ. મિત્રો, તમારી પરીક્ષા ખૂબ જ નજીક છે. 11મી તારીખ માત્ર થોડા દિવસો રહ્યા છે. જેઓ જીસેટ પાસ છે, નેટ માટે તૈયારી કરો છો, નેટ પાસ થઈ જાઓ એ પ્રકારની તૈયારી કરો. અને ખાસ તો જે મિત્રોએ નેટ પણ ક્લિયર કરેલી છે એક વાર બે વાર, એવો જેઆરએફ માટે પ્રયાસ આ વખતે કરી રહ્યા છે, તો એ માટે બની શકે એટલી વધુમાં વધુ મહેનત કરો અને પરીક્ષામાં પાસ થાઓ એવી આ શ્રેણી વતી, અમારા સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ અંગેનું જે કંઈ પણ તમારું ડાઉનલોડ મટીરિયલ કરવાનું હોય, તમારી હોલ ટિકિટ, તમારું એડમિટ કાર્ડ, તો એ બધું શરૂ થઈ ગયું છે. તો એ વહેલી તકે બધું ડાઉનલોડ કરી લેજો અને પરીક્ષાના સ્થળ અંગેની પણ જે જરૂરી માહિતી છે એ પણ મેળવી લેજો. તો વિદ્યાર્થીઓ ફરી એકવાર શુભેચ્છાઓ અને આવી જ શ્રેણીમાં ફરી મળીશું. આભાર.